अक्षर निवासी स्वामी कृष्ण प्रसादास ने 19वीं तिथि निर्वाण भगवान स्वामीनारायण गुरु गोपालन स्वामी गुरु गुणतान स्वामी की कृपा थी अमरी वंश परंपरा मुजब स्वामीनारायण भगवान ने दया थी ये 19वीं निर्वाण तिथि भोजन ब्रह्म भोजन कटुक भोजन यज्ञ जे अमे करी रहा है भगवान स्वामीनारायण गुरु गुणतान स्वामी हनुमान जी महाराज અને સિદ્ધેશ્વર મહાદેવ જેના સંકલ્પથી અમારા ગુરુવર્ય ઘણાને આશીર્વાદ આપેલા છે એવા નીચે બેઠેલા સેવકો પણ જે શક્ય નથી એ શક્ય ભગવાન સ્વામિનારાયણ હનુમાનજી મહારાજ તેમજ દેવના દેવ મહાદેવ એવા સિદ્ધેશ્વર મહાદેવે દરેક ભક્તોને સંકલ્પ પૂરા કરે છે અને એમની જે કૃપા અને એમણે જે અમને રસ્તો બતાવ્યો છે તે રસ્તા પ્રમાણે અમે જે કરીએ છીએ અને અમે પણ દરેક ભક્તોને વાલા ભક્તજનો હોય કે જે અપેક્ષા લઈને આવ્યો હોય એને અમે કહીએ કે ભગવાન સ્વામિનારાયણ તેમજ ગુરુ ગુણાતાન સ્વામી ગોપાળાન સ્વામી અને સિદ્ધેશ્વર મહાદેવ જેની કૃપાથી અમને બધા સંકલ્પો સિદ્ધ થાય છે અને પૂરા થાય છે. આ કળિયુગ છે, કળિયુગની અંદર તાત્કાલિક પ્રસન્ન થનારા બે દેવ છે હનુમાનજી મહારાજ અને ગણપતિજી અને દેવના દેવ મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવ જેમની અસીમ કૃપાથી એવા અમારા અક્ષર નિવાસી ગુરુ સ્વામી કૃષ્ણ પ્રસાદાસજી જેમની મારી ઉપર અનંત કૃપા અને એમની જે 19મી તિથિ અને બીજો કે ચિરોડા ગામની અંદર જે કાંઈ શિક્ષણ સંકુલન છે એ એમણે પાયો નાખ્યો જે આ એરિયામાં સ્વામિનારાયણ ભગવાનનું કોઈ નામ ન લેતા અને એમણે કીધું કે જે કાંઈ કરો કે ભગવાન સ્વામિનારાયણ અને આ એરિયાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી બહુ ઓછા હોવાથી ધીરે ધીરે સંકટ પડશે અને સંકટનો સામનો કરવો પડે એ કરી અને આપણો જે હિન્દુ ધર્મ આપણો સ્વામિનારાયણ સંપ્રદાય જે ભગવાન સ્વામિનારાયણે જે લોકો કહે છે કે ભાઈ સમાજ સુધારક છે એમ અમે જે સ્કૂલો ચાલુ રાખીએ અમે જે કર્યું છે અમે એ એક સમાજ ગરીબ વર્ગના કોઈ અમે ફી નથી લેતા કોઈ નહીં આર્થિક પરિસ્થિતિ જેની નબળી છે એને માટે અમે આ સ્કૂલ કરી છે અને ભગવાન સ્વામિનારાયણ અને અક્ષર નિવાસી ગુરુ સ્વામી કૃષ્ણ પ્રસાદાજીના આશીર્વાદ કૃપાથી આ શિક્ષણ સંકુલન અને સારામાં સારું કરાવીએ છીએ અને એની કૃપાથી આ અમે 19મી નિર્વાણ તિથિ ભક્તજનો જે બધા બેઠા અમારા પૂજ્ય આદરણીય શ્રી ભીખાભાઈ જોશી તેમજ ધનાક સાહેબ મનોજકુમાર ધનાક સાહેબ નીચે બેઠેલા ખજૂરીના કે જે આજે હું નાનપણ ત્યાં કાઢો એવા ભક્તો પણ અહીંયા આવ્યા છે અને જે બેઠા છે એમને ગુરુ સ્વામી કૃષ્ણ પ્રસાદાજીએ એક મહિનો તપસ્યા કરીને જે ફળ આપેલું એ લીંબાશિયા પરિવાર પણ દર વર્ષે આ પ્રસંગોમાં આવે છે અને હાલની તકે પણ એ ગુરુની કૃપાથી બધા સુખી છે એવું ભગવાન સ્વામિનારાયણ તેમજ ગુરુ ગુણાતાન સ્વામી ગુરુ ગોપાળાન સ્વામી હનુમાનજી મહારાજ અને સિદ્ધેશ્વર મહાદેવ પણ પ્રાર્થના કરીએ કે જે ભક્તો અહીંયા કોઈ અપેક્ષા લઈને આવ્યા હોય પછી કહેવો છે કે પ્રાર્થના કરવી મારું કામ છે ભગવાને સાંભળવું એનું કામ છે અને દેવું પણ એનું કામ છે. હું તો દરેક વખતે અને મારી રીતે જે પરમાત્માને પ્રાર્થના કરું જે ભક્તો માટે કરું દુઆ માગવી અમારું કામ છે કબૂલ કરવું એનું કામ છે પણ તન મન ધનથી શુદ્ધ મનથી જે પ્રાર્થના કરી છે અને જે વ્યક્તિઓ આવ્યા છે જે કંઈ ઈચ્છા લઈને આવ્યા છે એ દર વર્ષે 5 જણાને 25 50 હરિભક્તો આવ્યા હોય બીજા હોય એને ફળ ઉભા થાય એ જ મારા જીવનનું ધન્ય અનુભવું છું.